અસલામ આલેકુમ બાળકો, આપણે જુનિયર કેજીમાં ગુજરાતીનો વિષય છે. તો ગુજરાતીમાં આપણે એસાઇનમેન્ટમાં પાન નંબર 23 પર શું છે, પ્રશ્ન 4 બ સૂચના મુજબ કરો. પહેલા નંબરમાં સ ને સ સાથે જોડો. તો જુઓ તો આપણને ઉદાહરણ તરીકે એક જોડીને દેખાડેલું છે, સ સાથે સ ને. હવે બીજું શોધીશું આપણે બાળકો, બે સ છે તો આપણે જોડી દઈશું. એ રીતે બાળકો બાજુમાં બીજા નંબરમાં સ ષટકોણના સ ને સ ષટકોણના સ સાથે જોડો. તો આપણે સ ષટકોણનો સ શોધવાનું છે અને ગોળ કરી દેવાનું છે. હવે ત્રીજા નંબરમાં હ ને હ સાથે જોડો. તો હરણનો હ સામે શોધવાનું છે, ગોળમાં આપેલું જ છે, આપણે શોધીને જોડી દેવાનું છે. પછી ચોથા નંબરમાં અડ નળ ને અડ નળ સાથે જોડો. તો અડ નળનો અડ સામે શોધવાનું અને જોડી દેવાનું છે. પછી પાંચમા નંબરમાં સ ને સ ક્ષત્રિયના સ ને ક્ષત્રિયના સ સાથે જોડો. તો ક્ષત્રિયના સ સામે જોડો, તો ક્ષત્રિયના સ આપેલા છે તો શોધવાના ને જોડી દેવાના છે. પછી જ્ઞ યજ્ઞનો ય, સ ક્ષત્રિયના સ સામે સ ક્ષત્રિયના સ શોધવાના છે અને જોડી દેવાના. પછી જ્ઞ યજ્ઞનો ય, તો જ્ઞ યજ્ઞના ય ને જ્ઞ સાથે જોડો. આપણે શોધવાના જ્ઞ સામે જ્ઞાને અને જોડી દેવાના છે. હવે પાન નંબર 24 પર 23માં જે છે તે સમજ પડી ને બાળકો, મૂળાક્ષર સામે મૂળાક્ષરને જોડવાના છે. હવે પ્રશ્ન 4 ક, ખૂટ્ટા મૂળાક્ષરો લખો. તો ય યતિનો ય, ર રમકડાનો ર, યતિના ય, પછી શું આવે રમકડાનો ર, પછી શું આવે લખોટાનો લ, એના પછી વ વાહનનો વ, આપણને ઉદાહરણ તરીકે લખીને દેખાડેલું છે. હવે બીજી લાઈનમાં સ સરનાઈનો સ, એના પછી શું આવે બાળકો, સ ષટકોણનો સ અને સ સફરજનનો સ, તો આપણે લખી નાખવાના. હરણનો હ તો આપણને લખીને આપેલું છે. હવે એની નીચેની લાઈનમાં ન નગારાનો ન લખેલું છે, એની પછી શું આવે પ પતંગનો પ અને પ ફટાકડાનો ફ તો લખેલું છે, એના પછી શું આવે ફટાકડાના પ, પછી બ બકરીનો બ, તો આપણે લખી નાખવાનું. પછી ચોથી લાઈનમાં ભ ભમીડાનો ભ આવે, પછી એના પછી મ મરચાનો મ તો લખેલું જ છે, મ મરચાના મ, પછી શું આવે ય યતિનો ય અને યતિના ય, પછી રમકડાનો ર તો લખેલું જ છે. હવે નીચેની લાઈનમાં જુઓ તો હ હરણનો હ આવે, શું આવે અડનણના અડાની આગળ શું આવે ય હ હરણનો હ, પછી અડાનણના અડા, પછી શું આવે સ ક્ષત્રિયનો સ અને જ્ઞ યજ્ઞનો ય તો લખેલું જ છે, પછી લ લખોટાનો લ છે, એની આગળ શું આવે ર રમકડાનો ર, પછી લખોટાના લ, પછી શું આવે વ વાહનનો વ લખેલું જ છે, પછી શું આવે બાળકો સ સરનાઈનો સ, તો આપણે લખી નાખવાનું. હવે છેલ્લી લાઈનમાં જુઓ તો સ્વર આપેલા છે અ અજગરનો અ, એની પછી શું આવે આ કોટનો આ, પછી શું આવે ઈ યણનો ઈ અને ઈ ઈસનો ઈ તો લખેલું જ છે, પછી એ એરણનો એ, પછી એના પછી શું આવે અય એરાવતનો અય, પછી ઓ ઓશિકાનો ઓ લખેલો છે, પછી શું આવે ઓ ઔષધનો ઓ, તો આપણે એ રીતે ખૂટ્ટા મૂળાક્ષરો આપણે લખવાના છે. આપણે બોલતું જવાનું અને લખતું જવાનું. હવે આપણે બાળકો શું આવ્યા, ઓ ઔષધનો ઓ, સ્વરમાં આપણે શીખવાનું છે ને, ઓ ઔષધનો ઓ, ઓ ઔષધનો ઓ, અ અજગરનો અ, બાજુમાં લીટી કરવાની ઉપર બે લીટા, શું કહેવાય ઓ ઔષધનો ઓ, ઓ ઔષધનો ઓ, ઓ ઔષધનો ઓ. ઔષધ એટલે શું કહેવાય બાળકો, દવા. આપણે બીમાર પડીએ છીએ તો દવા પીએ છીએ ને, એને શું કહેવાય ઓ ઔષધનો ઓ. અ અજગરનો અ, બાજુમાં એક લીટી ઉપર બે લીટીઓ કરવાની, શું કહેવાય એને ઓ ઔષધનો ઓ, અ ઔષધનો ઓ. આપણે સ્વરમાં શું શું શીખ્યા બાળકો, અ અજગરનો અ, આ ગોટનો આ, ઈ ઈયણનો ઈ, ઈ ઈસનો ઈ, ઉતળનો ઉનો ઉ, રુ ઋષિનો રુ, એ એરણનો એ, અહીં એરાવતનો અહીં, ઓ ઓશિકાનો ઓ, હવે શું આવ્યા ઓ ઓ ઔષધનો ઓ. ઔષધ એટલે શું કહેવાય બાળકો, દવા. ઓ ઔષધનો ઓ, અજગરનો અ, બાજુમાં એક લીટી કરવાની અને ઉપર બે લીટીઓ કરી દેવાની, શું કહેવાય ઓ ઔષધનો ઓ, ઓ ઔષધનો ઓ. આ શું કહેવાય બાળકો, સ્વર.
વ્યંજન કોને કહેવાય તો આખી જ્ઞા વ્યંજન કહેવાય અને અતિલય અહ સુધી શું કહેવાય બાળકો સ્વર કહેવાય અને શું કહેવાય બાળકો સ્વર કહેવાય અજગરનો અ લખવાનું બાજુમાં લીટી ઉપર બે લીટી ઓ સદનો ઓ ઓ સદનો ઓ ઓ સદનો ઓ શું કહેવાય બાળકો અને સ્વર કહેવાય અજગરનો અ બાજુમાં એક લીટી કરવાની ઉપર બે લીટીઓ ઓ સદનો ઓ ઓ સદનો ઓ ઓ સદનો ઓ ઓ સદનો ઓ એટલે બાળકો આખું પેજ ભરીને તમારે ઓ સદનો લખવાનું છે અને મેં તમને આગળ જે કરાવ્યું પ્રશ્ન ચાર બ અને પ્રશ્ન ચાર ક તમારે આટલું તમારી નોટબુકમાં લખી નાખવાનું છે આ તમારું હોમવર્ક છે અલ્લાહ હાફિઝ